योग दिवसनी उजवणी। उपलेटामां आजे विश्व योग दिवस निमित्ते योग परिवार तेमज नगरपालिका द्वारा योगानो कार्यक्रम योजायेल। आ कार्यक्रममां योग परिवारना 50 सभ्यो अने नगरपालिकाना आगेवानो हाजर रहेल अने योग करेल हता। आजे विश्व योग दिवस छे जेनी समग्र देशमां उजवणी थई रही छे त्यारे उपलेटामां आजे शहेरना बापूना बावला चोक पासे आवेल सर भगवत सिंहजी कन्या शाळा खाते योग दिवसनी उजवणी करवामां आवी हती। जेमां योग परिवार अने नगरपालिकाना सभ्यो हाजर रहेल हता। योग ए शारीरिक अने मानसिक तंदुरस्ती माटे खास जरूरी छे त्यारे कोरोनानी महामारी चाली रही छे। त्यारे कोरोना सामे रक्षण आपवा माटे योग खास भूमिका भजवी शके छे कारण के योग करवाथी शरीरमांथी मोटा भागना झेरी तत्वो बहार निकले छे। जे जोता योगनी श्वासोश्वासनी क्रिया केम करवी अने कोरोना सामे शरीरने केम तैयार अने मजबूत करवू ते अंगे अहीं योजायेल योग शिबिरमां खास ध्यान आपवामां आव्युं हतुं। ડી ભેડા યોગાચાર્ય ઉપલેટા। આ ભારત સરકાર આપણા મોદી સાહેબે વિશ્વ યોગ દિવસમાં જે યુનોમાં પ્રસ્તાવ કરી રહે 21 જૂને વિશ્વ યોગ દિવસ ઉજવ્યો એમાંનો આ 7મો વિશ્વ યોગ દિવસ ઉપલેટા મુકામે ભગવતસિંહ કન્યા શાળાની અંદર કોવિડ ગાઈડલાઈન મુજબ 50 વ્યક્તિઓને આપણે અમે અહીંયા કરાવ્યા। જે કાંઈ એના ગાઈડલાઈન છે એ પ્રમાણે બધું અમે કાર્યક્રમ કર્યો છે। વિશ્વ યોગ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ એ છે કે માણસ પોતે તંદુરસ્ત રહે। આ વખતની 2021ના વિશ્વ યોગ દિવસની ગાઈડલાઈન છે આપણું આરોગ્ય કેમ સાચવી રાખવું, એટલે આરોગ્ય સાચવવા માટે આજકાલ જે કોવિડમાં માણસને માનસિક અશાંતિ થઈ ગઈ હતી અને ઘણા તો ગભરાઈને બીકને પણ મારે પણ કોવિડ ન થતો હોય તો થઈ ગયા અને ઘણા મરી પણ ગયા, આપઘાત પણ કરી લીધા। તો આ ન થાય એના માટે આ યોગ એકદમ મજબૂત પાયો છે। ધ્યાન, તમે યોગ, પ્રાણાયામ, ફેફસા મજબૂત કરવા માટે પ્રાણાયામ ખૂબ જરૂરી છે અને કોવિડનો મુખ્ય રોગ ફેફસાનો છે। તમે પ્રાણાયામથી શ્વાસ ભરી અને ફેફસાને મજબૂત કરી વધારેમાં વધારે પ્રાણવાયુ રોકી શરીરને પ્રાણવાયુ તમે આપી શકો છો। તો આ નથી વિશેષ તમારે બધા પ્રાણવાયુ બાટલા મળે કે ના મળે, પણ તમે ભસ્તિકા પ્રાણાયામ, કપાલભાતિ પ્રાણાયામ અને શ્વાસ ઊંડા ભરી અને રોકો તો તમારે એનાથી તમે કોવિડને પણ સારી રીતે માહત કરી શકો છો। મયુર ગોવિંદભાઈ સુવા, નગરપાલિકા પ્રમુખ ઉપલેટા। આજે મહા 21 જૂન એટલે કે મહાયોગ દિવસ, જે મોદી સાહેબના સૂચનથી જે વિશ્વમાં 177 દિવસ દેશોએ જે સ્વીકાર્યું છે અને 21 જૂન એટલે કે મહાયોગ દિવસને ઉજવે છે અને જે લોકો યોગ દિવસ ઉજવે છે અને યોગ જે નિયમિત કરે છે તેનું સ્વાસ્થ્ય બહુ નિરોગી અને સારું રહે છે। આજે અમે પણ બધા નગરપાલિકાના સદસ્યો, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ બધા આરે મળી અને યોગ દિવસની ઉજવણી કરી છે અને કાયમી યોગ કરવાનું સૂચન કર્યું છે અને યોગ કરવાથી નિરોગી અને સ્વસ્થ રહી શકીએ છીએ।